છું સોનલ ચૌહાણ, આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી લઈશું આજની હેડલાઇન્સ પર. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ 258 પોઝિટિવ દર્દી સાથે કુલ આંક 12,526 થયો છે, જ્યારે કોરોનાથી અત્યાર સુધી 553ના મોત નિપજ્યા. નવસારીના સાંસદ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આવકાર રેલીના ભાજપના આયોજકો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસનું પોલીસ કમિશન આવેદન પત્ર આપ્યું. કોરોનાના કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે. આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ કરાઈ છે. વરાછા ખાતે આવેલ ભાજીવાલા એસ્ટેટના કારખાનામાંથી રીઢો, ક્રેન અને ટેમ્પો લાવી એમ્બ્રોઇડરી મશીન ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વગર ફરનારાઓ પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે, ત્યારે અઠવા પોલીસે નાનપુરામાં માસ્ક મોઢા નીચે પહેરનાર બાઇક સવારને માથામાં દંડો મારતા લોહીલુહાણ થયો હોવાનો આક્ષેપ થયો. ભટાર ખાતે ઓફિસર આવતા બિલ્ડરનો મોબાઈલ હેક કરી અજાણ્યા ઠગે તેના એકાઉન્ટમાંથી રૂપિયા 1.71 કરોડથી વધુ ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવા પામી. ઠગ કાબર દલાલ સાથે મળી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ અને એશિયન ટેક્સટાઇલ માર્કેટના ઠગ વેપારીઓએ લાખોની ઠગે આચર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો. શ્રી દયાલજી અનાવિલ કેળવણી મંડળ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે હોમ ક્વોરન્ટાઇન અને હોમ આઇસોલેશનની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જેનો મંગળવારે શુભારંભ કરાયો. સોનીફળિયા ખાતે રહેતા કડિયા પરિવારે પુત્રની જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 50 બોતલ રક્ત એકત્રિત થઈ. અને લિંબાયત મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ ખાતામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોની મત્તા આગમાં સ્વાહા થઈ ગઈ. સમાચારો હવે વિગતથી જોઈએ. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ 258 પોઝિટિવ દર્દી સાથે કુલ આંક 12,526 થયો છે, જ્યારે કોરોનાથી અત્યાર સુધી 553ના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 12,526 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કુલ મૃત્યુ આંક 553 થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી 190 અને જિલ્લાના 102 દર્દીઓને કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,382 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. તો બીજી તરફ નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 548 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે પૈકી 464 દર્દીઓની હાલત ગંભીર છે, જેમાં 14 વેન્ટિલેટર, 53 બાયપેપ અને 397 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મેર હોસ્પિટલમાં 207 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તે પૈકી 158 દર્દીઓની હાલત ગંભીર છે, જેમાં 12 વેન્ટિલેટર, 24 બાયપેપ અને 158 દર્દીઓ ઓક્સિજન પર છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત. નવસારીના સાંસદ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આવકાર રેલીના ભાજપના આયોજકો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસનું પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. ભાજપના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સ્વાગત માટે યોજાયેલી રેલી છેલ્લી ઘડીએ રદ થઈ હતી. તેમ છતાં તેમાં લોકો એકઠા થયા હોવાની રાવ સાથે કાયદાનો ભંગ થયો હોવાનું માલુમ થતાં આજે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં રેલીના આયોજકો અને ભાજપના ધારાસભ્ય મંત્રીઓ સામે જાહેરનામાના ભંગ સહિત એપિડેમિક એક્ટ અનુસાર કાર્યવાહી કરવાની માંગ કરતો આવેદન પત્ર પોલીસ કમિશનરને આપવામાં આવ્યું છે. તે અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ જણાવ્યું છે કે ભાજપને બધી જ છૂટ છે, તેમને કાયદો નડતો ન હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા 8-10 કાર્યક્રમો કરવાની મંજૂરી માંગવામાં આવી છે, તેમ છતાં એક પણ મંજૂરી આપવામાં આવી નથી.
कार्यक्रमों वक्त पुलिस कांग्रेस कार्यकरों की धरपकड़ करे आ बधा कायदो सामन होवो जोईए अमारी पण अगाउ धरपकड़ थई छे तेम छता भाजपना नेताओं कार्यकरो जे एकठा थया हता तेमनी सामे पण कायदेसरना पगला लेवा जोईए तेवी मांग वधुमां करवामां आवी हती। તાજેતરમાં સુરત શહેરમાં મોતના ડુંગર પર બેઠેલા સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ મારફતે એક ગંભીર પ્રકારનું ષડયંત્ર કાવતરું ઘડીને આખા શહેરને બાનમાં લેવા માટે જે એક રેલી ગેરકાયદેસર રેલી યોજવાની જે એમણે કરતૂત કરી છે અને એમાં હજારો લોકોને બોલાવીને સુરત શહેરને આ કોરોનામાં ફરીથી બહાર ન નીકળે એવા પ્રયત્નો કર્યા છે અને સુરતના લોકોને સુરતની પ્રજાને મોતના મુખમાં ધકેલવાની કોશિશ કરી છે ત્યારે આવા ગંભીર પ્રકારનો ગુનો આદરીને ભારતીય જનતા પક્ષના આગેવાન પ્રદેશના પ્રમુખ સહિત સુરત શહેરના 8 ધારાસભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ અને એમનો સંગઠનના દરેક આગેવાનો અને અસંખ્ય કાર્યકરોએ જે વરાછા રોડથી એમણે જે રેલી કાઢવાનું આયોજન કર્યું હતું પરંતુ શહેરમાં થૂથું થઈ ગયું। કોંગ્રેસે રેલી રદ કરવા માટે પણ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું તેમ છતાં પણ કાયદાને હાથમાં લઈને એમણે કાયદો તોડીને લોકો હજારો લોકો ભેગા થયા છે તો એની સામે આજે કલમ 144 કલમ 188 અને એપેડેમિક એક્ટ જીપી 135 મુજબ આજે અમે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ આવેદનપત્ર આપ્યા માટે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે જો 5 દિવસમાં આનો કોઈ ઉકેલ આવશે નહીં આને કોઈ કાર્યવાહી થશે નહીં તો કાયદાની કોર્ટમાં અમારે જવું પડશે અને ત્યાં અમે કાયદેસર કાર્યવાહી કરીશું અને એમને આ જે એમણે આ કાવતરું ઘડ્યું છે અને જે ગેરકાયદેસર રેલી યોજી છે એના માટે શિક્ષાત્મક પગલાં લેવાય અને ફોજદારી રાહે કાર્યવાહી થાય એ માટેની અમે હાલ તો કોંગ્રેસ દ્વારા અગાઉ રેલી રદ કરવાની માંગ કરાયા બાદ હવે લોકોને ભેગા કરવા મામલે પોલીસ કમિશને આવેદન પત્ર આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ એલકે સાર ન્યૂઝ સુરત। કોરોનાના કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને માઠે અસર થઈ છે। આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી ધમધમતા કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ કરાઈ છે। સાથે જ હીરાના કારખાનામાં પ્રોડક્શન વધારવા માટે ઘંટી પર એકની જગ્યાએ બે કારીગરો કામ કરે તેવી માંગ કરાઈ છે। હીરા ઉદ્યોગમાં કેસ વધતા હીરા ઉદ્યોગ નહીવત પ્રમાણમાં ચાલી રહ્યો છે। 31 જુલાઈ બાદ હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરાઈ છે। સંક્રમણથી બચવા માટે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ પણ તૈયાર કરાઈ છે। મોટાભાગના રત્નકલાકારોને માર્ચ માસથી શરૂ થયેલા લોકડાઉનના કારણે હજુ સરખું કામ મળતું નથી। હીરા ઉદ્યોગને આજ દિન સુધી પૂરતો વેપાર મળી શક્યો નથી। એવામાં કોરોના સંક્રમણને પગલે જૂન માસથી 31 જુલાઈ સુધી ઘણી બજારો બંધ રહી છે। પાલિકા દ્વારા જાહેર થયેલી SOP પ્રમાણે હીરા બજાર અને કારખાનાઓ કાર્યરત કરવાનો સમય 2-6 કલાકનો કરાયો હતો, પરંતુ ઉદ્યોગકારો દ્વારા સવારે 10 થી સાંજે 6 સુધી કરવાની માંગ કરાઈ છે। તો આ અંગે GJEPCના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે ઉદ્યોગકારો દ્વારા સમયમાં ફેરફાર કરી ડાયમંડ માર્કેટ કારખાનાઓ શરૂ કરવા માટેની માંગ કરાઈ છે। સાથે કારખાનામાં એક ઘંટીમાં બે રત્નકલાકાર બેસાડવા માટે અને સમય વધારવા સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા પાલિકા કમિશનરને રજૂઆત કરાઈ છે, જેથી આવનારી 1 ઓગસ્ટથી હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થશે તેવી આશા સેવાઈ રહી છે। લોકડાઉન ખુલતા પછી સુરત મહાનગરની અંદર બે મેઇન ઉદ્યોગો ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે સ્ટાર્ટ થઈ હતી અને સ્ટાર્ટ થતાં તે મહાનગરની અંદર COVID-19ના કેસો રત્નકલાકારોનો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓના કેસોમાં સંખ્યામાં વધારો થતાં સુરત મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબે 31 જુલાઈ સુધી લોકડાઉન અને ક્વોરન્ટાઇન વિસ્તારો ડિક્લેર કરેલા। આના કારણે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી એની ઉપર ખૂબ મોટો કંટ્રોલ આવી ગયો। હવે જ્યારે 1 ઓગસ્ટે આ બધું જ લોકડાઉનમાંથી મુક્તિ મળવાની છે ત્યારે અમારી એ પણ માગણી છે કે મહિધરપુરા જે હીરા બજારનો 2-6 ટાઈમ છે એ 10-6 ટાઈમ કરવો જોઈએ, કારણ કે આ લોકડાઉનની પરિસ્થિતિમાં અને અત્યારે જે પ્રમાણે બજાર ચાલે છે નોર્મ્સના કારણે
એના કારણે અત્યારે બજારના કોવિડ 19ના કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ મેન્યુફેક્ચરિંગ માટે જે એક ઘંટી ઉપર એક વ્યક્તિને બેસાડવાનો જે આદેશ હતો એ 1 ઓગસ્ટ પછી એક ઘંટી ઉપર 2 લોકોને જો બેસાડવામાં આવે તો પ્રોડક્શન ઓફ કોસ્ટમાં પણ ખૂબ મોટો ઇફેક્ટ આવશે. અને આના કારણે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જે ડાયમંડ પોલિશની પ્રાઇઝિંગની અંદર પણ અત્યારે જે પ્રોડક્શન ઓફ કોસ્ટ વધારે હોવાના કારણે કોસ્ટિંગ પણ વધારે ઊંચી આવે છે અને વેચવામાં ખૂબ મોટી મુશ્કેલી પડે છે. પરંતુ 1 ઓગસ્ટ પછી અમારી નમ્ર રિક્વેસ્ટ છે કમિશનર સાહેબને કે 1 ઘંટી ઉપર 2 લોકોને બેસાડવાની જો પરમિશન આપે તો ખૂબ મોટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને રાહત થશે. બજારનો સમય હાલ 2 થી 6 હોવાથી ઉદ્યોગને અસર. પ્રોડક્શન વધારવા માટે ઘંટી પર કારીગરો વધારવા માંગ કરાઈ છે. જોકે 31 જુલાઈ બાદ હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. વરાછા ખાતે અવિભાજીવાલા એસ્ટેટના કારખાનામાંથી રીડો ક્રેન અને ટેમ્પો લાવી એમ્બ્રોઇડરી મશીન ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના અને હાલ કતારગામ ખાતે રહેતા શૈલેષ હિરાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા ખાતે આવેલ અંકુર ચારસ્તા પાસે ભાજીવાલા એસ્ટેટમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે. જોકે હાલ કોરોનાને કારણે બંધ રહેલ કારખાનામાંથી અજાણ્યો સોમવારે વહેલી સવારે ક્રેન અને ટેમ્પો લઈને આવી 5 લાખના 2 એમ્બ્રોઇડરી મશીન ચોરી ગયો હતો. સવારે તસ્કરો ક્રેન અને ટેમ્પો લઈને આવી 3જા માળે ખાતાના ગ્રીલના તાળાનો નકુચો કટરથી કાપી દિવાલ તોડી બી મશીન ક્રેનથી કાઢી ચોરી કરી નાસી ગયા હતા. તો ખાતાથી દૂર થોડા અંતરે એક ખાતાની બહાર લાગેલા CCTV કેમેરામાં દેખાય છે કે સવારે 4-1 વાગે 8 ચોર ક્રેન અને ટેમ્પો લઈ ચોરી કરવા આવ્યા હતા. હાલ તો બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વગર ફરનારાઓ પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે. ત્યારે અટવા પોલીસે નાનપુરામાં માસ્ક મોઢા નીચે પહેરનાર બાઇક સવારને માથામાં દંડો મારી દીધા લોહીલુહાણ થયો હોવાનો આક્ષેપ થયો છે. તો પોલીસ જવાને રોકવા જતા દંડો લાગ્યા હોવાનું રટણ કર્યું હતું. હાલ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વને હમરોળી રહી છે અને સુરતમાં પણ કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ત્યારે ફ્રન્ટ વોરિયર્સ જાણે કોરોના માટેની કામગીરીથી કંટાળી ગયા હોય તેમ લાગી રહ્યું છે. મનપા તંત્ર ગરીબોની લારીઓ ઊંધી વાળી રહ્યું છે. તો પોલીસ કર્મચારીઓ વાહન ચાલકોને માર મારી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં અટવા પોલીસ ફરી વિવાદમાં આવી છે. અટવા પોલીસ સોમવારે રાત્રિના 9-1 વાગ્યાના સમયે નાનપુરા હિજડાવાર ખાતે બંદોબસ્ત હતી ત્યારે મોઢા નીચે માસ્ક પહેરી બાઇક લઈ પસાર થઈ રહેલા એક યુવાનને પોલીસના એક જવાને માથામાં ફટકો મારી દેતા બાઇક સવાર લોહીલુહાણ થઈ ગયો હતો, જેથી લોકો ભેગા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. તો પોલીસ સવારને પૂછતા તેણે બાઇક સવારને અટકાવવા જતા દંડો વાગી ગયો હોવાનું રટણ કર્યું હતું. હાલ તો અટવા પોલીસના જવાન પર થયેલા આક્ષેપ મુજબ જો દંડા વડે માર મરાતા વાહન ચાલકને માથામાં વધુ ઈજા પહોંચતે અને ન કરે નારાયણ કંઈક થતે તો તેનું જવાબદાર કોણ હોતે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ભટાર ખાતે ઓફિસ ધરાવતા બિલ્ડરનો મોબાઈલ હેક કર્યા જેના ઠગે તેના એકાઉન્ટમાંથી 1.71 કરોડથી વધુ ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવા પામી છે. સાયબર ક્રાઇમમાં અડાજણ ખાતે રહેતા મૂળ અમરેલીના પ્રિયંક પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ભટાર રોડ ટ્રેડ સેન્ટર પાછળ આવેલ બિલ્ડર પરેશ પટેલની ઓફિસમાં નોકરી કરે છે અને તેઓના યુનિક કન્સ્ટ્રક્શનના બેંક ખાતામાંથી કોઈ ભેજાબાજે રજીસ્ટર મોબાઈલ નંબર હેક કરી 25 કલાકમાં 23 ટ્રાન્ઝેક્શનોથી 1,71,000થી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી. બેંક સ્ટેટમેન્ટ કાઢવા માટે નેટ બેન્કિંગ ન ખુલતા આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો બિલ્ડરના એકાઉન્ટની ફરિયાદ લઈ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ઠગ કાપડ દલાલ સાથે મળી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ અને એશિયન ટેક્સટાઇલ માર્કેટના ઠગ વેપારીઓએ લાખોની ઠગાઈ આચરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે રહેતા ધવલ ડાખરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી ઠગ કાપડ દલાલ અંકુર ઘેવાલા થકી મિલેનિયમ માર્કેટના ઠગ વેપારી દિનેશ પીઠડિયા અને એશિયન માર્કેટના મિલ્ટન ઉર્ફે પપ્પુભાઈ સમીર ડેનાએ અનુક્રમે 17,99,000 તથા 27,27,000થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ગાળ ગલોજ કરી દુકાન બંધ કરી નાસી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.
हाल सूरत शहर सहित समग्र विश्व में कोरोना की महामारी फैलाई है। त्यारे आ महामारी समय में जरूरियातमंद अनावीलों माटे संस्था में होम क्वॉरंटाइन अने होम आइसोलेशन उपलब्ध करवामां आव्युं छे। जेना अनुसंधाने मजुरा गेट खाते आवेल श्री दयालजी अनावील केळवणी मंडल द्वारा होम क्वॉरंटाइन अने होम आइसोलेशन की विनामूल्ये सुविधा उपलब्ध करवा माटे मंगळवारना रोज शुभारंभ करावायो हतो। तो आ अंगे श्री दयालजी अनावील केळवणी मंडल सूरतना प्रमुख ट्रस्टी अने सूरत मनपाना पूर्व चेरमेन राजेश दिसाए माहिती आपी हती। तो शुभारंभना समय सूरत मनपाना मेयर डॉक्टर जगदीश पटेल अने सूरत मनपा कमिश्नर बंछानिधि पानी, थेना रशन, सांसद दर्शना जरदोश सहितनाओ पण उपस्थित रह्या हता। आप जाणो छो ए प्रमाणे દુનિયા સમગ્ર દેશ ગુજરાત અને આપણા સુરત ખાતે છેલ્લા કેટલાક મહિનાથી કોરોનાનું જે વાવર છે એ ક્રમશઃ ફેલાતું રહ્યું છે। લોકડાઉનના સમયની અંદર નિયંત્રણને કારણે ભારતની અંદર અને ગુજરાતમાં તેમજ સુરતમાં પરિસ્થિતિ નોર્મલ હતી। અનલોક પછી જે પ્રમાણે સંક્રમણનું પ્રમાણ વધ્યું એ ગુજરાત માટે સુરત માટે ચિંતાજનક બાબત હતી। પણ તો આપ જાણો છો કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સુરત મહાનગરપાલિકા અથાક પ્રયત્નોને કારણે આ મહામારી રોગને નિયંત્રણમાં લેવા માટે એમાં ત્વરિત સુધારો આવે એ માટેના અનેક પગલાઓ સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લઈ રહી છે। હાલમાં સુરતની વાત કરીએ તો જે પ્રકારે પોઝિટિવ કેસની સંખ્યા વધે છે પરંતુ એ દર્દીઓમાં એની માત્રા ઓછી વધતી હોય છે। જ્યાં ગંભીર પરિસ્થિતિ છે ત્યાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારે નિયત કરેલી ખાનગી હોસ્પિટલોની અંદર આવા દર્દીઓને સેવા આપવામાં આવે છે, એની સારવાર આપવામાં આવે છે। પણ ઘણા એવા દર્દીઓ છે કે જેને કોરોનાના સર્કમટન્સીસની માત્રા ઓછી છે, તેને આઇસોલેશનની અંદર હોમ આઇસોલેશન હોય, ક્વોરન્ટાઇન ઘરમાં રાખવાની વાત હોય, પરંતુ આપ જાણો છો કે ઘણા એવા પરિવારો છે કે જેમને પોતાના ઘરની અંદર ભૌતિક સુવિધા અને પરિવારની સંખ્યાને કારણે જે હોમ ક્વોરન્ટાઇનની જે 14 દિવસ કે 7 દિવસની સૂચના પ્રમાણે જે તકેદારી રાખવાની હોય છે એમાં ઘણી બધી મર્યાદાઓ નડે છે। ત્યારે મને કહેતા આનંદ થાય છે કે માનનીય મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને સુરતની અંદર એમણે એક આ વિચાર મૂક્યો અને પહેલ કરી અને આજે ભારત ગુજરાતના અને સુરતના ખાસ કરીને સુરતની અંદર અનેક સમાજ આ હોમ આઇસોલેશન સેન્ટરો શરૂ કરી રહ્યા છે। આજે જે આપ જાણો છો એ પ્રમાણે શ્રી દયાળજી અનાવીલ કિરણોની મંડળ જે એક અનાવીલ સમાજનું દક્ષિણ ગુજરાતનું એક આ સંસ્થા છે અને એમાં માન્ય મેયરશ્રીના વરદ હસ્તે, માન્ય કમિશનર શ્રી બચ્છાનિધિજી, માન્ય થેના રાસનજી, માન્ય તોરવણીજી, અમારા લોકપ્રિય સાંસદ અને અમારા સમાજના બેન શ્રી દર્શનાબેનના સાનિધ્યની અંદર આજે આ 25 બેડની સુવિધાયુક્ત સેન્ટર અમે આજે સમાજના આવા જે કોઈક અપેક્ષિત હોય અથવા તો જરૂરિયાતમંદને માટેનું આ સેન્ટર અમે શરૂ કરી રહ્યા છે। આની અંદર આવનાર જે પણ દર્દી હશે એમને મુક્તમાં એટલે વિનામૂલ્ય ભોજન, અલ્પાહાર, એમની જે કંઈ દેખભાળ રાખવાની હોય અથવા તો એને એ આનુષંગિક જે કંઈક સાધન સામગ્રી જે મેડિકલ એડવાઇસ પ્રમાણે આપવાની હોય એ તમામ સાધનો ઉપલબ્ધ કરીને આ સેન્ટર અમે આ 25 બેડથી શરૂ કર્યું છે। હાલ સુરતમાં અનેક સમાજો દ્વારા પોતપોતાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે જેથી આ મહામારીમાં તંત્ર સાથે ઊભા રહી લડી શકાય। બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત। સોની ફળિયા ખાતે રહેતા કડિયા પરિવારે પુત્રના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં 50 બોટલ રક્ત એકત્રિત થઈ હતી। સોની ફળિયામાં રહેતા મયુર કડિયાની 1 વર્ષની દીકરીનો જન્મદિવસ આવતા જ વર્ષ પ્રથમ જન્મદિવસ હોવા છતાં સાદાઈથી ઉજવી પરિવારે હાલની કોરોનાની આફતની ઘડીમાં પણ સમાજના અન્યને મદદરૂપ થવા માટે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। ગોપીપુરા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરને સફળ બનાવવા સ્થાનિક આગેવાન કૌશિક રાણા, અંકુર શાહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને આ રક્તદાન શિબિરમાં 50 બોટલ રક્ત એકત્રિત થઈ હતી। સોશિયલ ડિસ્ટન્સ જાળવીને યોજાયેલા રક્તદાન શિબિરમાં ઉત્સાહભેર લોકોએ રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત।
લિંબાયત મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ખાતામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોની મતાગમાં સ્વાહા થઈ ગઈ હતી। લિંબાયત ખાતે આવેલ મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ શ્રી કૃષ્ણા ટેક્સટાઇલ નામના ખાતામાં મોડી રાત્રિના સમયે શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમે સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે આગમાં લાખોની મત્તા બળીને સ્વાહા થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે કોઈ જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો। બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત। તમામ સમાચારો સમાપ્ત કરતા પહેલા કરી લેજો આજની સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ 258 પોઝિટિવ દર્દી સાથે કુલ આંક 12,526 થયો છે, જ્યારે કોરોનાથી અત્યાર સુધી 553 ના મોત નિપજ્યા। નવસારીના સાંસદ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આવકાર રેલીના ભાજપના આયોજકો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસનું પોલીસ કમિશન આવેદન પત્ર આપ્યું। કોરોનાના કારણે શહેરના મુખ્ય બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને માઠી અસર થઈ છે। આગામી સમયમાં હીરા ઉદ્યોગને ફરી ધમધમતો કરવા માટે હીરા બજારમાં સમય વધારવાની માંગ કરાઈ છે। વરાછા ખાતે આવેલ ભાજીવાલા એસ્ટેટના કારખાનામાંથી રીઢો ક્રેઇન અને ટેમ્પો લાવી એમ્બ્રોઇડરી મશીન ચોરી કરી ગયો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો। કોરોનાની મહામારી વચ્ચે માસ્ક વગર ફરનારાઓ પાસેથી દંડ વસૂલાઈ રહ્યો છે, ત્યારે અઠવા પોલીસે નાનપુરામાં માસ્ક મોઢા નીચે પહેરનાર બાઇક સવારને માથામાં દંડો મારતા લોહીલુહાણ થયો હોવાનો આક્ષેપ થયો। ભટાર ખાતે ઓફિસ ધરાવતા બિલ્ડરનો મોબાઈલ હેક કરી અજાણ્યા ઠગે તેના એકાઉન્ટમાંથી રૂપિયા 1.71 કરોડથી વધુ ઉપાડી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવા પામી। ઠગ કાપડ દલાલ સાથે મળી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ અને એશિયન ટેક્સટાઇલ માર્કેટના ઠગ વેપારીઓએ લાખોની ઠગે આચર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો। શ્રી દયાલજી અનાવિલ કેળવણી મંડળ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે હોમ ક્વોરન્ટાઇન અને હોમ આઇસોલેશનની વિનામૂલ્યે સુવિધા ઉપલબ્ધ કરાવાશે, જેનો મંગળવારે શુભારંભ કરાયો। સોનીફળિયા ખાતે રહેતા કડિયા પરિવારે પુત્રની જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં 50 બોતલ રક્ત એકત્રિત થઈ। અને લિંબાયત મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ ખાતામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા લાખોની મત્તા આગમાં સ્વાહા થઈ ગઈ।